मित्रों हूँ पायल गोपियाणी आपनु स्वागत करूँ छू एकेसी कॉलेज जामखंभाड़िया यूट्यूब चैनल पर। आजनो आपणो टॉपिक छे फुगावाना कारणों। अगाउ आपणे चर्चा करी थी कि फुगावाना जुदा जुदा जे प्रकारों छे ए कया कया छे अने तेनी असर छे ए अर्थतंत्र में कई रीतना काम करती जोवा मळे छे। तो आजनो जे महत्वनो त्यारबादनो टॉपिक छे कि फुगावानो जे कारणों छे ए कया कया जवाबदार रहेला होय छे। तो એમાં સૌપ્રથમ છે કે સરકારની નાણાકીય નીતિ। હવે ઘણી વખત કેવું બને છે કે તો કે આર્થિક વિકાસ માટે આર્થિક સંકટ હોય ને ત્યારે એને પહોંચી વળવા માટે નાણાકીય ચલણમાં એકદમ સરકાર વધારો કરી દે છે અને આ એક સરકારની જે નાણાકીય નીતિ હોય છે એનું જ પરિણામ હોય છે। અને આ શું થાય છે તો કે જે અસાધારણ ભાવ વધારો છે એની પ્રક્રિયા શરૂ કરી દે છે। ત્યાર પછી દેશની જે મહત્વની બેંક છે સરકાર દ્વારા એ પણ કંઈક જે છે એ ડિસિઝન લે છે તો કે મધ્યસ્થ બેંક દ્વારા શાક વિસ્તરણની જે નીતિ છે એ અપનાવવામાં આવે છે ને એમાં બેંક દરમાં ઘટાડો કરશે, ખુલ્લા બજારમાંથી તે જામીનગીરીઓની ખરીદી વગેરે જે પરિણામો છે એ ઉપસ્થિત થશે જેના કારણે કહી શકીએ કે એ ફુગાવો છે એ અવારને અવાર લઈ આવશે। આ પહેલું કારણ છે સરકારની નાણાકીય નીતિની બાબતમાં। બીજું કારણ છે નાણાંના ચલણ વેગમાં વૃદ્ધિ। હવે નાણાંનો જે ચલણ વેગ છે, હવે માની લ્યો કે આખા દિવસમાં સવારનો જે એક રૂપિયો છે એ સાંજ સુધીમાં કેટલાના ખિસ્સામાંથી પસાર થાય છે એને આપણે નાણાંનો ચલણ વેગ કહે છે। તો હવે આ જે નાણાંનો જે ચલણ વેગ છે એ કેટલો હોય છે તો અહીંયા આપણે આવે છે કે નાણાંના ચલણ વેગમાં વધારો થવાથી પણ લોકોની નાણાકીય આવકમાં વધારો થાય છે। હવે આપણે સારું લાગે ને કે લોકોની આવક તો વધશે જ, પરંતુ આ આવકની સાથે સાથે શું થશે તો કે ફુગાવાનું પણ એક કારણ બની રહેશે। જ્યારે લોકોના નાણાંને રોકડ સ્વરૂપમાં રાખવાની વૃત્તિ ઓછી હશે, હાથ ઉપર રોકડ ન રાખે, ત્યારે નાણાંના ચલણ વેગમાં વધારો થતાં ભાવોમાં પણ શું થશે તો કે વધારો થશે। તો આ રીતનો આપણો નાણાંના ચલણ વેગમાં જે છે આપણે કહી શકીએ કે જેમ એક હાથમાંથી બીજા હાથમાં નાણું જેટલું ઝડપથી જશે એટલો જે ફુગાવો છે ભાવ વધારો છે એ થવાની સંભાવના વધારે રહે છે। ત્યાર પછી છે વ્યાપારી બેંકોની શાક નીતિ। હવે વ્યાપારી બેંકો જે મધ્યસ્થ બેંકે ઓર્ડર આપેલા છે એ મુજબ વ્યાપારી બેંકો પણ એની શાક નીતિ અપનાવશે તો કે એ શાક સર્જનની મર્યાદાને ધ્યાનમાં રાખ્યા વિના જ શાક સર્જનની પ્રવૃત્તિ હાથ ધરશે। અહીંયા કોઈ પણ જાતની મર્યાદા છે શાક સર્જનની, અમુક ટકા રિઝર્વ છે એ રાખવા સિવાય બે ફોર્મ શું થશે તો કે શાક સર્જનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે અને આનાથી શું થશે તો કે લોકોની નાણાકીય આવક વધશે અને તેથી પણ ફુગાવો સર્જાવાની શક્યતા વધારે છે। ત્યાર પછી છે ખાતપૂરક નાણાંનીતિ। હવે ખાતપૂરક નાણાંનીતિમાં કેવું હોય છે ત્યાર પછી છે ખાતપૂરક નાણાંનીતિ। તો એમાં જોઈએ કે જ્યારે યુદ્ધ હોય અથવા તો આર્થિક વિકાસ માટેનો સમય હશે ત્યારે સરકારનું જે ખર્ચ છે એ વધી જાય છે અને આવક છે એ ઓછી હોય, તો આ બંનેમાં એક તફાવત ઊભો હોય છે। આપણે ખ્યાલ છે ને કે આવક કરતાં ખર્ચ વધશે અથવા તો ખર્ચ વધારે ને વધારે કરતા હશે જ્યારે યુદ્ધ અને આર્થિક વિકાસનો સમય હશે, તો ત્યારે કંઈક નાણાકીય બાબતમાં તફાવત ઊભો થશે ને એ તફાવત શું થશે તો કે ખાધ થશે। આના માટે જે સરકારનું બજેટ બનશે એ પણ ખાધવાળું હશે અને આને જ આપણે શું કહીએ છીએ ખાતપૂરક નાણાંનીતિ। અને એને બીજા શબ્દોમાં કેવું હોય ને તો નવી નોટો છાપવી એવું પણ કહીએ છીએ, કારણ કે સમાજમાં આ ખાતપૂરક નીતિથી નવી નોટો પણ સમાજમાં જશે। હવે આ નાણાંનો પુરવઠો આવશે એટલે લોકો પાસે આવક વધશે, આવક જેમ જેમ વધશે તેમ એની કિંમતો વધશે, વધશુંની સામે માંગ અને કિંમત સાથે તાલ ન બેસે પુરવઠો ત્યારે અસમતુલા જે છે એ પણ જોવા મળશે અને આના કારણે પણ આપણને ખબર છે કે બહુ ઓછી વસ્તુ પાછળ વધારે જે છે એ નાણું દોડે ત્યારે શું થશે તો કે ફુગાવાનું સર્જન થશે। ત્યાર પછી છે બિન ઉત્પાદન ખર્ચમાં વૃદ્ધિ। હવે બિન ઉત્પાદન એટલે શું તો કે જેમાં આપણે ખર્ચ કરીએ છીએ અને ઉત્પાદન નથી થતું તેને આપણે બિન ઉત્પાદન કહીએ છીએ। તો સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવતા હોય તે ખર્ચ ચીજવસ્તુઓ અને સેવાઓના વેતન વધારો ખર્ચ વગેરે પણ જ્યારે સરકાર દ્વારા જે ખર્ચ કરવામાં આવતું હોય એ ખર્ચ ચીજવસ્તુઓ અને સેવાના ઉત્પાદનમાં વૃદ્ધિ કરનારો ન હોય તે ખર્ચને બિન ઉત્પાદક ખર્ચ કહે છે। હવે બિન ઉત્પાદક ખર્ચ જો સરકાર પક્ષે જો આપણે કહેવા હોય તો યુદ્ધકાલીન ખર્ચ, સંરક્ષણ ખર્ચ,
वेतन वधारो जे सरकारी कर्मचारी में करे आ बधा ने शू कहें तो कि बिन उत्पादक खर्च कहें आनाथी पण लोकोनी नाणाकीय आवक छे एमां वधारो थशे अने फुगावानुं सर्जन थशे। तो त्यार पछी छे बिन उत्पादक खर्च पछी छे काळा नाणा ब्लेक मनी जेने आपणे कहीए छीए कि आजे सरकार सामे बहु महत्वनो मुद्दो होय छे कारण के जे करवेरा होय छे ए करवेरामांथी छूटवा माटे ज एटले आपणे लख्युं छे ने कि करोनी पूरेपूरी वसूलात न थती होय त्यारे काळा नाणानुं सर्जन थाय छे। सरकार प्रयत्न करे छे कर उघराणुं एना द्वारा जे कर नाखवामां आवेला छे एटला ज ए उघराणो प्रयत्न करे छे परंतु जो ए वसूलात न थाय तो ब्लेक मनीनुं सर्जन थाय छे। અને આ જે કાળું નાણું છે એ વસ્તુઓ અને સેવાઓની જે માંગ હોય છે એમાં પણ બેફામ વધારો કરી દે છે। આનાથી બને છે કેવું તો કે ભાવ સતત વધે છે અને આ જે ભાવ વધારો છે એ સતત સમય જેમ જેમ જશે તેમ એ કેનું સ્વરૂપ ધારણ કરશે તો કે ફુગાવાનું સ્વરૂપ છે એ ધારણ કરશે। અને એમ કહેવાય છે અર્થતંત્રમાં કે જો કાળા નાણાંનો ચલણ વેગ છે એ કાયદેસરના નાણાં કરતાં પણ વધારે હોય છે કારણ કે એની પાસે કોઈ સીમા નથી કે ટેક્સ નથી દેવાના એટલે નાણું છે ઝડપથી એક જગ્યાથી બીજી જગ્યાએ આપણને જતું જોવા મળે છે। ત્યારબાદ છે સરકારની કરવેરા નીતિ। હવે સરકારની જે ભૂલ ભરેલી કરનીતિ જે હોય છે એના કારણે પણ આપણે ઘણીવાર જોવા મળે છે કે વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે। હવે 2017થી જ આપણે લઈએ કે જીએસટી આવ્યું તો આપણે રોજબરોજ એક બે વર્ષ ત્યાં જોતા આવીએ છીએ કે જીએસટીથી ઘણી જગ્યાએ ઉત્પાદન બંધ થાય છે। હવે જીએસટીથી ઉત્પાદન બંધ નથી થતું પણ જીએસટીની અંદર જે કરવેરાના દાયરા છે 5, 12, 18 અને 28 હવે આ ટેક્સ સ્લેબ છે એમાં જો વેપારી કે ઉદ્યોગપતિને ન પોસાય તો એ શું કરશે ઉત્પાદન બંધ કરી દેશે। હવે ઉત્પાદન બંધ થશે એટલે શું થશે તો કે વસ્તુની કિંમતમાં વધારો થશે વસ્તુઓની માંગ પહેલાં કરતાં ઓછી થઈ જશે પરિણામે ઉત્પાદન ઘટી જશે અને માલની સમય જતાં ખેંચ પેદા થશે અને આનાથી શું થશે કિંમત છે વધારે ને વધારે વધતી જશે કારણ કે અહીંયા માંગ અને પુરવઠો છે એ તાલ નહીં મિલાવી શકે। તો આ સરકારની જે કરવેરા જે નીતિ છે ખામી ભરેલી એનો ભોગ પણ જે છે એ ફુગાવા સ્વરૂપમાં આપણને મળી શકે છે। ત્યાર પછી છે શ્રમિકોની માંગણીઓ। શ્રમિકો છે એ પોતાના યુનિયન કે સંગઠનો બનાવી અને જુદા જુદા સમયે જેમ જેમ લાગે બજારમાં કે વસ્તુની કિંમતો વધતી જાય છે ભાવ વધારો થતો જાય છે તેમ તે પણ એના વેતનની શું કરે છે વધુ ને વધુ માંગણી કરે છે અને માલિક જો આ માંગણીઓ સંતોષી ન શકે તો હવે ખબર છે ને કે મજૂરો શું કરશે હા હડતાલ તાળાબંધી ત્યાર પછી ઝઘડાઓ કરશે આનાથી શું થશે તો કે ઉત્પાદન સાવ ઠપ થઈ જશે અને તેથી પણ ભાવમાં શું થશે વધારો થશે અને માની લ્યો કદાચ આવું ન થાય આવું ઉદ્યોગપતિ ન વિચારે અને શ્રમિકોની માંગણીઓને ઉદ્યોગપતિ સ્વીકારી લે તો પણ શું થશે ઉત્પાદન ખર્ચમાં તો વધારો થવાનો છે અને આના કારણે પણ શું થશે તો કે ભાવ વધશે અને ફુગાવાનું સર્જન આપણને જોવા મળશે। ત્યાર પછી છે કુદરતી કારણો। હવે કુદરતી કારણો છે એ ફુગાવામાં કેમ છે કામ કરે છે તો માની લ્યો કુદરતી આપત્તિઓ જેવી કે દુષ્કાળ છે પૂર છે અતિવૃષ્ટિ છે ધરતીકંપ છે વાવાઝોડું છે આ બધી એક આકસ્મિક ઘટનાઓ છે અને આ જ્યારે પણ આવે છે ત્યારે ઔદ્યોગિક ઉત્પાદનમાં એક જ સાથે શું થાય છે તો કે ઘટાડો આવી જાય છે। હવે આ ઘટાડો આવશે એટલે વરી પાછો પહેલો જ પ્રશ્ન કે માંગ અને પુરવઠા વચ્ચે જે વિક્ષેપ પડશે એના કારણે કિંમતો છે વસ્તુની એ સતત વધશે અને એક પ્રકારે ફુગાવો છે એ સર્જવાનું સર્જન થશે। અને છેલ્લો છે વસ્તી વૃદ્ધિ। જ્યારે દેશની વસ્તીમાં ઝડપથી જે વધારો થાય ને અને આ વસ્તી વધારાને શું થાય છે તો કે વસ્તુઓ અને સેવાઓની માંગમાં પણ વધારો કરે છે પરંતુ એ વસ્તુ કે સેવા છે ને આપણે ઝડપથી વધારી શકતા નથી। હવે આ ન વધારી શકીએ એટલે આપણે એ જ વસ્તુ આવશે કે પુરવઠો ઓછો છે અને માંગ વધારે છે એટલે કિંમતો કેવી હશે હવે વધારે થશે અને લોકોની સાથે એ મેલ બેસાવવા માટે શું થશે તો કે કિંમતો જેમ જેમ અર્થતંત્રમાં વધતી જશે તેમ તેમ સમય જતાં ફુગાવાનું સર્જન થશે। જેમ કે ભારત દેશની જ વાત કરી લઈ 1951માં આપણે 36 કરોડની વસ્તી હતી આજે કેટલી છે 130 કરોડ વસ્તી છે। તો આ વચ્ચે તાલ મિલાવવા માટે આપણે ખબર છે વસ્તી વૈધી છે સામે વસ્તુ કે સેવાનું ઉત્પાદન આપણે એટલું નથી કરી શકતા તો આના કારણે જ તે સમયનો ભાવ કમ્પેર કરીએ અને આજના સમયનો ભાવ કમ્પેર કરીએ તો આપણને ખૂબ જ વધારે જોવા મળે છે। તો આજના ટોપિકમાં મિત્રો આપણે આ સમગ્ર જે ફુગાવાના જુદા જુદા કારણો હતા તેને જોવાનો પ્રયત્ન કર્યો। હવે પછી આપણે
આના પછીના લેક્ચરમાં ફુગાવાની જુદી જુદી અસરો વિશે ચર્ચા કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.